टूटी तकदीरें तो क्या, टूटी शमशीरें तो क्या, टूटी शमशीरों से ही हो। अंग्रेजी भाषा में पांच स्वर छे,
26 અક્ષરો પૈકી 5 એ ઈ આઈ ઓ અને યુ એના સિવાયના બધા અંગ્રેજી ભાષાના આલ્ફાબેટ છે એ વ્યંજન તરીકે ઓળખાય તો જો ક્રિયાપદને અંતે વ્યંજન હોય તો તમે જો અહીંયા ટી છે એ પણ વ્યંજન છે ટી ટી વ્યંજન એમ વ્યંજન એમ વ્યંજન ઝી વ્યંજન તો ક્રિયાપદના અંતે વ્યંજન હોય અને આગળ ટૂંકો સ્વર હોય તો છેલ્લો વ્યંજન બેવડાવી આઈએનજી પ્રત્યય લગાડવો નિયમ એવો છે કે જો છેલ્લો અક્ષર છે વ્યંજન હોય એની પહેલા ટૂંકો એક સ્વર આવતો હોય જો કટ પુટ સીટ રન સ્વિમ કઈ રીતે આપણને ખબર પડે ટૂંકો સ્વર એમ તો કે એનો ઉચ્ચારણ છે ને એ મિત્રો ઝડપથી થઈ જાય ટૂંકમાં ઝડપથી એને બોલી શકાય જો બેગ તો આ એ છે એ ઉચ્ચારણ બહુ ઓછું છે ટૂંકમાં એ ઝડપથી બોલે જતું હોય એટલે કે ટૂંકો સ્વર હોય એટલે યાદ રાખી શકો ભાઈ એક જ સ્વર હોય તો આવા ક્રિયાપદોને આઈએનજી લગાડવા માટે એને છેલ્લો અક્ષર બેવડવો પડે જો કટ છે બરાબર એનો છેલ્લો અક્ષર વ્યંજન છે એની પહેલા ટૂંકો સ્વર છે એટલે કે ઉચ્ચારણનો ઓછો બોલાય છે તો આઈએનજી લગાડવા ટી બેવડાય જો કટિંગ ઉટ છે તો એનું આઈએનજી કુટિંગ થાય પી યુ ડબલ ટી થઈ જાય આઈએનજી સીટ છે બેસવું બરાબર તો એનું આપણે એ જ બનાવવા ડબલ ટી સિટિંગ રન એટલે દોડવું એમાં છેલ્લો એન છે દોડાવવાનો છે રનિંગ સ્વિમ એટલે તરવું બરાબર આપણે કેવો છે ક્રિયાપદ છે ભાઈ જો છે અક્ષર વ્યંજન છે નહીં બરાબર તો સ્વર છે તો સ્વિમિંગ સ્વિમિંગ બેગ એટલે ભિક્ષા માંગવી માધુકરી કરવી તો છેલ્લો અક્ષર બેવડી ને પછી આઈએનજી લગાડવું બેગિંગ ચોથો નિયમ જુઓ ક્રિયાપદના અંતે વ્યંજન હોય અને તેની પહેલા બે સ્વર હોય તો કોઈ બેવડવાનું એવું કાંઈ નથી કરવાનું સીધું જ આઈએનજી લગાડી દેવાનું છે જો ફરીથી નિયમ ક્રિયાપદના અંતે વ્યંજન હોય અને તેની પહેલા બે સ્વર હોય તો માત્ર આઈએનજી લગાડવું હાલો ઈટ છે તો જો છેલ્લે ટી પાછળ બે સ્વર ડી છેલ્લો અક્ષર વ્યંજન છે આગળ બે સ્વર ઈ એ સ્વર છે એ ઈ આઈ ઓ યુ બરાબર એ ઈ આઈ ઓ અને યુ ચલો આ બધા છેલ્લો અક્ષર બધા જો વ્યંજન છે ને એટલે બબ્બે સ્વર છે જો બરાબર તો શુદ્ધ લાઈન લગાડી દેવા ઈટ છે એનું ઈટિંગ રીડ એટલે વાંચવું એનું રીડિંગ સ્પીક છે એનું સ્પીકિંગ એટલે બોલવું કાં તો નિયમ યાદ રાખવા પડે અને કાં તો ઉદાહરણ પરથી તમે નિયમ બનાવી શકો તો થાય એટલે કાં ઉદાહરણ યાદ રાખો કાં નિયમ યાદ રાખો પછી સ્લીપ છે સૂવું સ્લીપિંગ સ્પ્રેડ એટલે ફેલાવું સ્પ્રેડિંગ બરાબર આ રીતે ચાર નિયમ હવે આગળ પાંચમો નિયમ છે ક્રિયાપદના છેડે વાય હોય તો ફક્ત આઈએનજી લગાડવું આપણે ઓલા ક્રિયાપદને એસ કે એસ લગાડવાનું આપણે એવું ભણ્યા હતા ભાઈ જો વાય પહેલા પાછો વ્યંજન હોય તો એ વાય નું આઈ કરી પછી આપણે એસ કે એસ લગાડવું એવું ભણે અથવા તો ડી ડી લગાડવું એવું ભણે પણ અહીંયા એવું કાંઈ નથી વી ફોર બનાવવું હોય ક્રિયાપદને આઈએનજી વાળું રૂપ બનાવવું હોય તો અહીંયા વાય હોય ગમે પછી વાય પહેલા એ સ્વર હોય કે વાય પહેલા ગમે વ્યંજન હોય પણ સીધું આઈએનજી લગાડી દેવાનું હા પ્લેયર પ્લેઇંગ રમવું ફ્લાય એટલે ઉડવું ફ્લાય પાછા આઈએનજી લગાડી દેવાનું ફ્લાઇંગ ક્રાય એટલે રડવું પાછા આઈએનજી લગાડી દેવાનું ક્રાઇંગ બાય એટલે ખરીદવું થાય બરાબર બાઈંગ ટ્રાય એટલે પ્રયાસ કરવો ટ્રાઈંગ
ચાલો છઠ્ઠો નિયમ છે પહેલો નિયમ સામાન્ય રીતે આઈજી લગાડી દેવાનો બીજો નિયમ કયો હતો તો કે જો ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ દૂર કરવાનો અને પછી આઈજી પ્રત્યય લગાડવાનો ત્રીજો નિયમ હતો કે ક્રિયાપદના અંતે જો વ્યંજન હોય અને એની પહેલા ટૂંકા સ્વર હોય તો એ અંતિમ વ્યંજન બેવડીને પછી આઈજી લગાડવું ચોથો નિયમ ક્રિયાપદના અંતે એટલે કે ક્રિયાપદમાં છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તેની પહેલા બે સ્વર હોય તો આઈજી લગાડવાનું પાંચમો નિયમ વાય વાળો નિયમ છે કે ભાઈ જો ક્રિયાપદના શૈલે વાય હોય તો સીધો આઈજી લગાડી દેવાનો અને છેલ્લો નિયમ અમુક ક્રિયાપદ એવા છે અમુક નહીં પણ ધોરણ 10 થી 12 સુધીની અંદર તમે જોઈ લો તો એ બે જેવા ક્રિયાપદ છે કે ભાઈ છેલ્લે પાછળ એર આવે છેલ્લો અક્ષર એનો એર હોય તો અમુક ક્રિયાપદને અંતે એર આવે છે તો તે એર બેવડીને આઈજી લગાડવું બરાબર તો જો ટ્રાવેલ એટલે મુસાફરી કરવી સીધું છે ભાઈ એ આવવા પાછળ એટલે બેવડી નાખવાનો પણ બહુ ઓછા એવા ક્રિયાપદો છે તો ટ્રાવેલ નું ટ્રાવેલિંગ થાય ટ્રાવે પણ એ તરફ એર બેવડે આઈજી પેલા ટ્રાવેલિંગ પછી ક્વિરલ હા હા ક્વરલ એટલે ઝઘડો કરવો તો વોર પણ એર બેવડી ને પછી આઈજી લગાડવું વોરની તો છ નિયમો આ રીતના બરાબર છે આપણે યાદ રાખવાના છે ચલો તો આગળના વર્ગમાં આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ની જે ઉપયોગિતા એના યુઝિસ છે પછી આગળના કેટલાક કીવર્ડ્સ છે કાળદર્શક શબ્દો એની આપણે માહિતી મેળવીશું બરાબર